વખતે તમે જુઓ તો ડાવ ફ્યુચર્સ S&P નેસ્ડેકમાં સારી એવી ખરીદારી હતી. ઓલમોસ્ટ અડધાથી પોણા ટકાની સ્ટ્રેન્થ હતી. ઇનફેક્ટ તમે નેસ્ડેકને 1% ઉપર પણ ફ્યુચર્સમાં જોયું હતું. એકચ્યુઅલ ટ્રેડ કેવો રહ્યો તો તમે જુઓ, ફાઇનલી ડાવ છે તે આટલા ઉછાળા બાદ પણ 5% સ્ટ્રેન્થ સાથે જ ક્લોઝ થતું દેખાયું. S&Pમાં ફ્લેટ ટુ પોઝિટિવ, પણ નેસ્ડેક જે આપણને 1% ઉપર પોઝિટિવ સંકેત આપી રહ્યું હતું એ ક્લોઝિંગ સમયે નેગેટિવ જઈને બંધ થયું છે. સાથે જ અત્યારે એશિયન માર્કેટ્સ પર નજર કરો તો ત્યાં તમને જોવા મળશે નિકકાઈમાં હજુ પણ 5% દબાણ, હેંગ 1.25% નીચે જ અમને જોવા મળશે. સાંઘાઈ 5% ઉપર છે અને કોસ્પીને તમે જુઓ તો ફ્લેટ ટુ પોઝિટિવ જોવા મળશે. મેઇન મેજર જે આપણે ગઈકાલથી ટ્રેક કરી રહ્યા છે જેની ઇમ્પેક્ટ આ બધા અસેટ ક્લાસ પર પડી રહી છે એ છે બોન્ડ ઇલ. ગઈકાલે બોન્ડ ઇલ 1.50ની નીચે સરકી ગઈ હતી, ફરી પાછી તમે જો 1.51 પર આવતી દેખાઈ રહી છે તો આ એક કન્સર્ન છે. બીજું તમે ડોલર ઇન્ડેક્સને જુઓ તો 94ની ઉપર નીકળી ગયું છે અને આ સડન સ્પાઇક આવ્યો છે. ઓલમોસ્ટ 94.20 મેં જ્યારે ગઈકાલે ક્લોઝિંગ જોયું હતું ત્યારે હતું અને અત્યારે તમે જો ડોલર જો બોન્ડ ડોલર ઇન્ડેક્સને તમે જુઓ તો 94.29ની આસપાસ તમને જોવા મળી રહ્યો છે. ગઈકાલે ઓલરેડી એના કારણે રૂપિયા પર આપણે ત્યાં અસર પડતી જોવા મળી છે. અત્યારે તમે જુઓ તો બીજા અસેટ ક્લાસ પર પણ એની જ ઇમ્પેક્ટ પડી રહી છે. તમે ક્રૂડને જોશો તો હા, 80ની નીચે છે, ત્યાં ચિંતા નથી, ત્યાં એક મોટી રિલીફ છે. સોનું તમે જુઓ તો ત્યાં પણ 1750ની નીચે કારોબાર થઈ રહ્યો છે તો ત્યાં પણ રિલીફ છે. અને બધા ઇક્વિટી માર્કેટ્સ પણ તમે જુઓ અત્યારે થોડા ઘટાડે ચાલતા દેખાઈ રહ્યા છે. તો આ એક તમે જુઓ કન્સર્ન ક્યાં છે તો બોન્ડ ખાસ કરીને ટેપરિંગના સમાચારોની હવે ધીરે ધીરે ઇમ્પેક્ટ તમે જો બધા જ અસેટ ક્લાસ પર આવતી જોવા મળી રહી છે અને આપણને દેખાય છે ટ્રેડિંગ કોલમાં. આના પર ડિટેલમાં ચર્ચા કરીએ. આપણી સાથે HDFC સિક્યોરિટીઝના વિનય રાજાણી જોડાઈ ગયા છે. વિનય, ગુડ મોર્નિંગ. પહેલાં તો આ ડાઉના આ બધા પરિબળોને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અથવા તો ગ્લોબલ સંકેતોને કઈ રીતે મૂલવી રહ્યા છો? ગુડ મોર્નિંગ નિશા. ડેફિનેટલી એક કન્સર્ન છે ડોલર ઇન્ડેક્સ, જેમ તમે ડિસ્કસ કર્યું કે હવે અત્યારે 94.27 ઉપર ચાલી રહ્યું છે. તો ઘણા ટાઈમથી આપણે જોતા હતા કે 93.50ની જે રેઝિસ્ટન્સ હતું એ ક્રોસ નહોતું થતું. તો ડોલર ઇન્ડેક્સનું વધવું એક સંકેત છે કે ઇક્વિટી માર્કેટ માટે કદાચ નેગેટિવિટી બની રહે. અને જે રીતના બોન્ડ યીલ્ડ પણ યુએસમાં વધી રહ્યા છે, આ બંને પરિબળો એવું સૂચવે છે કે બજારમાં અત્યારે થોડીક અનસર્ટનિટી ઇમર્જ થઈ છે, ખાસ કરીને ગ્લોબલ માર્કેટમાં. એશિયન માર્કેટ તો ઓલરેડી અંડરપરફોર્મ કરી રહ્યા છે, પણ હવે આપણે યુએસ માર્કેટમાં પણ સેટિંગ જોઈ રહ્યા છે. તો એક ગઈકાલે પરમ દિવસે જે યુએસ માર્કેટમાં જે ઘટાડો આવેલો ત્યારબાદ ગઈકાલે કોઈ ખાસ એવી રિકવરી આવી ના શકી અને ઉપરના લેવલથી વેચવાલી જ આપણે જોતા જોયું છે. તો કોશિયસનેસ તો છે જ, કોશિયસ તો રહેવું જ જોઈએ બજારમાં, કારણ કે પરિબળો એટલા સારા નથી દેખાઈ રહ્યા. પણ સમાવું જેમ આજે એક્સપાયરી છે ઇન્ડિયન માર્કેટમાં, તો આપણું માર્કેટ ઓલ ટુગેધર આજે પણ ડિફરન્ટલી રિએક્ટ કરી શકે છે. એક્સપાયરી પતી જાય એના પછી ઓક્ટોબર સિરીઝમાં આપણે કોશિયસ સ્ટાન્સ રહેવાનો રહેશે. પણ ત્યાં સુધી મારા હિસાબે ગ્લોબલ પરિબળો અત્યારે નેગેટિવ સંકેત આપી રહ્યા છે, એટલે કોશિયસ સ્ટેન્સ રાખવો જોઈએ આપણા માર્કેટ માટે પણ આવનારા દિવસોમાં. ડેફિનેટલી તમે જ્યારે ડોલર ઇન્ડેક્સની વાત કરી તો તમે જો ડોલર ઇન્ડેક્સ વધશે તો રૂપિયા પર દબાણ આવશે. ઓલરેડી ગઈકાલે 74.5 રૂપિયો દેખાયો છે અને જો રૂપિયો નબળો થશે તો FISની વેચવાલી આપણને જોવા મળશે જે ઓલરેડી આપણને અત્યારે દેખાઈ રહી છે. તો એકવાર રૂપિયાના ચાર્ટ પર જો તમે નજર કરી શકો, કારણ કે રૂપિયો નબળો થશે તો આવનાર એક સપ્તાહ બાદ જ્યારે ક્રેડિટ પોલિસી છે તો RBI ગવર્નરના કરડારમાં પણ આ બધા જ પરિબળો દેખાશે. જી ચોક્કસથી, જો રૂપિયાની વાત કરીએ તો USD INR જે પેર છે એમાં છેલ્લા 3 દિવસમાં સારું એપ્રિસિએશન જોયું છે. એનો મતલબ એમ થયો કે ડોલર રૂપિયાની સામે સ્ટ્રોંગ થઈ રહ્યો છે છેલ્લા 3 સેશનમાં. એનું મેઇન કારણ એ જ છે કે ડોલર અગેન્સ્ટ ઓલ અધર કરન્સીઝ ઇઝ ગેટિંગ સ્ટ્રોંગ બીકોઝ ડોલર ઇન્ડેક્સ ઇઝ ગેટિંગ સ્ટ્રોંગ. તો ડોલર ઇન્ડેક્સનું સ્ટ્રોંગ થવું એ રૂપિયા માટે નેગેટિવ છે અને એના લીધે જ રૂપિયો ડેપ્રિશિએટ થઈ રહ્યો છે. પણ છેલ્લા 13 મહિનાની વાત કરીએ તો રૂપિયો બહુ નેરો રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. તમે જોશો ઉપરમાં 75 અને નીચેમાં 72.50. છેલ્લા 13 મહિનાથી લગભગ સપ્ટેમ્બર 2020થી લઈને આ મહિના સુધી કન્ટિન્યુઅસલી રૂપિયો 72.50 થી 75ની રેન્જમાં રહ્યો છે. તો RBIનું ઇન્ટરવેન્શન રૂપિયામાં છેલ્લા ઘણા મહિનાઓથી રહ્યું છે અને RBI એક કંટ્રોલ પણ કરી રહ્યું છે એની મૂવમેન્ટને રૂપી અને ડોલરની સામે. તો એક મેજર અત્યારે મૂવ ત્યારે જ આવશે જ્યારે રૂપી 75ની નીચે જતો રહેશે, એટલે કે ડોલર રૂપીની સામે 75ની ઉપર લેવલ ક્રોસ કરી દેશે. એના પછી જ આપણે એક એવું કહી શકાય કે ચિંતાનો વિષય બનશે, કારણ કે 13 મહિનાનું બ્રેકઆઉટ કહી શકાશે. તો 74.30ના લેવલ અત્યારે છે, જો 75ના લેવલ ક્રોસ થઈ જશે તો રૂપિયા માટે ઘણા ખરાબ સમય માટે કહી શકાય કે ટ્રેન્ડ ખરાબ આવી શકે છે. તો જોવાનું એ રહેશે કે વેધર ધીસ ડોલર ઇન્ડેક્સ ઇઝ ઇમ્પેક્ટિંગ ધ રૂપી ઇન ધેટ મચ એક્સટેન્ડ ઓર નોટ. તો 75નું લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, છેલ્લા 13 મહિનાનો હાયર બેન્ડ છે, એની ઉપર જશે ડોલર તો ડેફિનેટલી ઇટ વિલ બી નેગેટિવ ફોર ધ રૂપી.